નમસ્કાર, ટી ટાઈમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું સોનલ. તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે દિલ્હી તરફથી. દિલ્હીમાં ભાજપે 184 ઉમેદવારોની યાદી જાહેર કરી. અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. મહત્વપૂર્ણ કહી શકાય કે લોકસભાની ચૂંટણી. રાજ્યમાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહની લાગણી. તો સીએમ રૂપાણીએ અમિત શાહને અભિનંદન પાઠવ્યા. અમિત શાહને મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી. દિલ્હીથી મહત્વપૂર્ણ સમાચાર. દિલ્હીએ કાલે દિલ્હીમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોની યાદી જાહેરાત કરી હતી, જેમાં અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે તેવી પણ જાહેરાત કરવામાં આવી. તો રાજ્યમાં ભાજપ કાર્યકરોમાં અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે તેને લઈને ઉત્સાહની લાગણી જોવા મળી. તો સીએમ વિજય રૂપાણીએ અમિત શાહને અભિનંદન પણ પાઠવ્યા. અમિત શાહને મોઢું મીઠું કરાવી સીએમ રૂપાણીએ ખુશી વ્યક્ત કરી હતી. તો મહત્વનું કહી શકાય કે લોકસભાની ચૂંટણીની ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો ભાજપે 184 ઉમેદવારોની જાહેરાત કરી છે. પ્રથમ યાદીમાં અમિત શાહને ગાંધીનગરથી ચૂંટણી લડવા માટે ઊભા રાખવામાં આવ્યા છે. તો રાજ્યમાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો એક માહોલ જોવા મળી રહ્યો છે. તો સીએમ વિજય રૂપાણીએ અમિત શાહને મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી. તો ગઈકાલે ભાજપે 184 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં મહત્વનું કહી શકાય કે ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડશે, જેને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. અને તે લોકોએ સીએમ રૂપાણીએ અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. સીએમ રૂપાણીએ અમિત શાહને મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી. તો મહત્વની બેઠક કહી શકાય ગાંધીનગરની બેઠક ભાજપ માટે એક મહત્વપૂર્ણ બેઠક છે, જે દર વખતે અડવાણીજી ગાંધીનગરથી ચૂંટણી લડતા હતા. આ વખતે તે બેઠક પર અમિત શાહને ઉમેદવારી તરીકે ઊભા રાખવામાં આવ્યા છે. તો મહત્વનું જોવાનું તો તે રહેશે કે સીએમ રૂપાણીએ અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. અમિત શાહને મોઢું મીઠું કરાવી સીએમ રૂપાણીએ ખુશી વ્યક્ત કરી હતી. તો અમિત શાહને ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડવામાં જાહેરાત કરી દેવામાં આવી છે, જેને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.